પાડી તાલુકાની પંચાયતની સામાન્ય સભામાં રૂપિયા 17.76 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. પાડી તાલુકા પંચાયતના સભાગૃહમાં બુધવારના સવારે 11 કલાકે તાલુકા પંચાયતના પ્રમુખ આરસી પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા વર્ષ 2015-16નું અંદાજપત્ર રૂપિયા 17.36 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ ક્ષેત્રે, સમાજ કલ્યાણ, ખેતીવાડી, બાંધકામ અને કુદરતી આપત્તિ ક્ષેત્રોમાં કામોને આવરી લેવામાં આવશે. સભાના વિપક્ષના નેતા નિરંજન દેસાઈએ ઉઘડતી સિલ્કના લાખો રૂપિયાનું વ્યાજ જે બજેટના સિલ્કમાં બતાવવામાં આવતી નથી જેના પર ભાર દોરવામાં આવ્યો હતો. સભામાં કારોબારી અધ્યક્ષ મહેશભાઈ દેસાઈ, પ્રમુખ આરસી પટેલ, ઉપપ્રમુખ જગદીશ પટેલ અને TDO DG પટેલના ઉપસ્થિતિમાં સરદાર આવાસના બાકી પડેલ કામોના હપ્તાની રકમ અંતિમ તબક્કામાં શૌચાલયના કામ પૂર્ણ થયા બાદ લાભાર્થીઓને હપ્તા ચૂકવવામાં આવશે. એકંદરે આજની સામાન્ય સભામાં શાંતિપૂર્ણ માહોલમાં સભા સંપૂર્ણ થઈ હતી, જ્યારે પારડી તાલુકાના માજી પ્રમુખ કેતન પટેલ અને પારડી તાલુકાના ભાજપના પ્રમુખ ધનસુખ પટેલે હાજર રહ્યા હતા. આજરોજ જે સામાન્ય સભામાં 2015-16નું બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં 17,36,65,178નું ટોટલ બજેટ છે. એની અંદર વિવિધ યોજનાઓ જેવી કે શિક્ષણ ક્ષેત્રે, સમાજ કલ્યાણ ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે અને કુદરતી આપત્તિઓમાં એની અંદર જોગવાઈ કરવામાં આવી છે. એમાં શિક્ષણ ક્ષેત્રે 1,30,000, સમાજ કલ્યાણના અર્થે 1,70,000, ખેતીવાડી ક્ષેત્રે 3,50,000, બાંધકામ ક્ષેત્રે 8 લાખ રૂપિયા અને કુદરતી આપત્તિઓ અમે 1,70,000ની જોગવાઈ કરવામાં આવી છે. કહેવાની એવું છે કે જે કંઈ આ લોકો વધારે પડતી રકમ સ્વબંધોની બચાવે છે અને એ રકમ ખાસી મોટી એવી હોય છે. 2013-14માં એ હતી 42,53,180. ત્યાર પછી 2014માં 91,10,112. આજુબાજુ તમને મળી શકે. એમાં બતાવવામાં આવે છે કે આ બજેટમાં કોઈ બી જગ્યાએ વ્યાજની આવક બતાવેલી નથી. તો આના માટે આજે તમે શું રજૂઆત કરી? સરળ રજૂઆત તો પ્રમુખશ્રીને કહું કે ભાઈ આ બાબતમાં તમે જે આગળ ઓથોરિટી હોય એને જણાવો. આમાં તમારે સાથે કોણે હા કરી? આમાં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંને મારી સાથે જ હતા સભાના. અમૃત પટેલ, એસ્તાન ન્યૂઝ, પારડી.